નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગુજરાતી માધ્યમમાં ચેપ્ટર નંબર 2 બહુપદીઓ, જેમાં આપણે બે બહુપદીના ભાગાકાર શીખ્યા હતા. હવે એ થોડું નવું ભાગ છે, અવયવ. મેં તમને વાત કરી હતી છેલ્લા વિડીયોમાં એ પ્રમાણે કે નવમા ધોરણ જેવું જ છે, તો નવમા ધોરણમાં પણ એક ટોપિક આવતો હતો, અવયવ છે કે નહીં ચેક કરો. તો અવયવ છે કે નહીં ચેક કરવાની તમને ખબર કેવી રીતે પડે? આપણે એક નંબરની વાત કરીએ, કે નંબર લઈએ 10, એને ભાગ્યા 5 કરું, ભાગ 4 છે 5 દૂને 10, શેષ કેટલી વધી? 0. શેષ 0 વધે છે, એનો મીનિંગ છે આ 10 ને 5 વડે ભાગી શકાય, એટલે 5 એ 10 નો અવયવ છે, અને જેના વડે ભાગી શકાય તો શેષ 0 મળે. એટલે આપણે શું જોવાનું આવે કે જ્યાં શેષ 0 મળે એ શું છે? અવયવ. કોનો અવયવ છે? તો કે આ ભાગ છે એ અવયવ છે. કોનો અવયવ છે? તો અંદર છે એનો અવયવ છે, બરાબર. એટલે આટલું તમારે યાદ રાખવાનો કોન્સેપ્ટ છે. તો ચલો મિત્રો, આપણે આગળના એક્ઝામ્પલ તરફ જઈએ. ચકાસો કે પ્રથમ બહુપદી એ બીજી બહુપદી નો અવયવ છે કે નહીં. હવે અવયવ ચકાસવા માટે તમારે ભાગાકાર કરવો પડશે, અને ભાગાકાર કરવા માટે આપણે પી ઓફ એક્સ અને જી ઓફ એક્સ, જેમ આપણે આગળના વિડીયોમાં જોયું હતું, એ પ્રમાણે પી ઓફ એક્સ અને જી ઓફ એક્સ એ આઈડેન્ટિફાય કરવા પડશે. અને પી ઓફ એક્સ કોને કહેવાના, જી ઓફ એક્સ કોને કહેવાના, તો ભાગાકારની અંદર જે આપણે અંદર નાખતા હોય એની ઘાત કેવી હોય? વધારે. અને જે બહાર હોય એની ઘાત શું હોય? ઓછી, બરાબર. તો અહીંયા પી ઓફ એક્સ અને જી ઓફ એક્સ નક્કી કરવા પડશે. પછી શું કર્યું છે? ભાગાકાર કરીને ચકાસો. એટલે તમારે પી ઓફ એક્સ જી ઓફ એક્સ નક્કી કરીને ભાગાકાર કરવાનો. અને અવયવ છે કે નહીં આપણને ક્યારે ખબર પડે? તો કે જ્યારે શેષ કેવી આવે? 0. જો શેષ 0 આવે તો અવયવ છે, નહીં તો અવયવ નથી, બરાબર. તો આપણે શરૂ કરીએ સોલ્યુશન ચેપ્ટર નંબર 2 એના ભાગો પહેલો. તો પહેલા તમને શું આપેલું છે? તો કે અહીં પી ઓફ એક્સ શું થશે? સૌથી વધારે જે ઘાતની બહુપદી હોય એ મારા માટે પી ઓફ એક્સ. એટલે પી ઓફ એક્સ થશે 2. હવે જો અહીંયા એક્સ લખીશ તો નહીં મળે, પણ અહીંયા હું શું લખું છું? પી ઓફ ટી, કારણ કે આ બધું શેમાં આપેલું છે? ટી ચલમાં આપેલું છે, એક્સ ચલમાં આપેલું નથી. એટલે 2t^4 + 3t^2 ઓછા 9t અને ઓછા 12. જી ઓફ ટી એ શું થશે? ટી સ્ક્વેર. હવે ટી વાળું પદ નથી, તો +0t અને −3. ચલો કરીએ ભાગાકાર. ભાગાકાર કરવાનો છે, અંદર આવશે પી ઓફ એક્સ. પી ઓફ એક્સ શું છે? તો કે 2t^4 + 3t^2 −9t અને −12. જી ઓફ ટી કેટલા છે? તો કે t^2 + 0t − 3. ચલો ભાગાકારમાં પહેલા પણ ચેક કરવાના, અહીંયા ટી સ્ક્વેર છે, અહીંયા ટી ની કેટલી ઘાત છે? 4 ઘાત છે, તો 2 ઘાત ઘટે છે, એટલે કે ટી સ્ક્વેર આપણે ગુણવા પડશે. બીજું અહીંયા ખાલી ટી સ્ક્વેર જ છે, પણ અહીંયા 2t ની 4 ઘાત છે, એટલે 2 વડે પણ ગુણવા પડશે, એટલે કે 2t^2, એટલે કે 2t^2 વડે ગુણશો તમે, આ થાય અહીંયા લખશો તો કલ્યું કલ્યું ફક્ત ઉડી જવાનું.
જો તો શું થશે હવે એટલે કે 2t નો વર્ગ t વર્ગ દ્વારા ગુણાય તો શું થશે 2t ની 4 ઘાત 0 ગુણ્યા નું નહીં કરો 0 થવા એટલે કે વત્તા 0 t નો ઘન અને 3 ગુણ્યા 6 માઈનસ 6 t સ્ક્વેર લીટી દ્વારા એટલે વિચારી કરી નાખવાનું મારે અહીંયા પ્લસ છે હું કરી નાખું માઇનસ અહીંયા માઇનસ અહીંયા થઈ જશે પ્લસ એટલે આ તો આપણે ઉડી ગયું હવે કેટલા આવે છે તો કે 3 વત્તા 0 તો 3 ઓછા 0 0 નો કઈ ફેર પડશે કે 3 ના 3 જ રહેશે એટલે અહીંયા 3 t નો ઘન પછી માઇનસ 2 વત્તા 6 એટલે 1 વત્તા છે 1 ઓછા છે એટલે કે મોટામાંથી નાનું બાદ કરે નિશાન કોની રહે મોટા ભાઈની એટલે કે 6 માંથી 2 જાય કેટલા આવે છે 4 અને વત્તા 4 વત્તા 4 t સ્ક્વેર ઓછા 9 t બરાબર એના પછી હવે અહીંયા t નો વર્ગ છે અહીંયા t નો ઘન છે એટલે 1 t ગુણો પડશે બીજું અહીંયા 3 લાવવા પડશે એટલે અહીંયા 3 અને એની પાછળ વત્તા છે એટલે વત્તા 3 t બરાબર જો ગુણવામાં આવે તો શું થશે તો કે અહીંયા ઘન ગુણાકાર 3 t વડે ગણો તો શું થાય 3 t એનો ઘન પછી 0 ગુણ્યા તમે કરો તો શું રહેવાનું 0 t સ્ક્વેર અને પછી કેટલા છે કરીને 9 એટલે કે માઇનસ 9 ટી લીટી દ્વારા નિશાની ફરી જશે અહીંયા માઇનસ અને આ થઈ જશે પ્લસ એટલે આ તો ઉડી ગયા કેટલા વર્ષે 4 ઓછા 0 એટલે કે 4 ટી સ્ક્વેર પછી આ પદે ઉડી જવાનું કે અહીંયા માઇનસ 9 ટી છે વત્તા 9 ટી છે આ ઉડી ગયું સીધા ઉપરથી કેટલા ઉતરવાના માટે હવે માઇનસ 12 બરાબર અહીંયા 4 t નો વર્ગ છે અહીંયા t નો વર્ગ છે તો કેટલા વડે ગુણવા પડશે t નો વર્ગ તો છે ખાલી વત્તા 4 વડે ગુણવા પડશે તો શું થશે તો કે 4 t નો વર્ગ એટલે અહીંયા આવશે 4 t નો વર્ગ અને 4 તરીકે 12 કેમ તો કે અહીંયા પર આ ઉડી ગયું છે એટલે 0 થી હવે અહીંયા તો નથી કેમ નથી લખતો કારણ કે એ પદ અહીંથી પણ 0 થવાનો છે એટલા માટે બરાબર એટલા માટે 4 કરીને 12 એટલે માઇનસ 12 લીટી દોરો નિશાની ફરી જશે અહીંયા થશે માઇનસ અહીંયા થશે પ્લસ આ ઉડી જશે આ ઉડી જશે આ પણ ઉડી જશે તો શેષ કેવી વધશે 0 બધું ઉડી ગયું શેષ કેવી મળી મને 0 એટલે કે અહીં શેષ એટલે કે r ઓફ x બરાબર કેટલા મળે છે 0 શૂન્ય મળે છે માટે g ઓફ x એ p ઓફ x નો અવયવ છે એવું કહેવાય બરાબર છે તો આ હતો દાખલો નંબર 1 બરાબર એના જેવો ઉપયોગ દાખલો નંબર 2 છે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 2 એક્ઝામ્પલ નંબર 2 માં શું છે તો એક્ઝામ્પલ નંબર 2 માં નંબર 2 શું આપેલું છે પેલા તો કે અહીં p ઓફ x બરાબર કેટલા આપેલા છે તો કે 3 x ની 4 ઘાત વત્તા 5 x નો ઘન ઓછા 7 x વર્ગ વત્તા 2x વત્તા 2 અને g ઓફ x બરાબર કેટલા આપેલા છે g ઓફ x છે x નો વર્ગ વત્તા 3x વત્તા 1 હવે કરો ભાગાકાર કરીશ તો શું થશે અહીંયા તો કે 3x ની 4 ઘાત વત્તા 5x નો વર્ગ ઓછા 7x નો વર્ગ વત્તા 2x વત્તા 2 અને અહીંયા g ઓફ x માં શું આવશે તો કે x નો વર્ગ વત્તા 3x વત્તા 1 બરાબર ને એના પછી શું થશે તો કે અહીંયા x નો વર્ગ છે અહીંયા x નો 4 ઘાત છે તો મારે કેટલા વડે ગુણવા પડશે તો કે
पहला तो x નો વર્ગ લેવો પડે x નો વર્ગ x નો વર્ગ તો x ની ઘાત થઈ જાય અને બીજું 3 લાવવા પડશે એટલે કે 3 વડે ગુણ એટલે 3 x નો વર્ગ વડે ગુણ તો પહેલું પદ સરખું થઈ જાય ચલો ગુણાકાર કરો આખા બહુપદી જોડે તો શું થશે 3 x ની ઘાત 3 તરીકે 9 અહીંયા x અને x નો વર્ગ એટલે x નો ઘન અને 3 એકા 3 એટલે કે 3 x નો લીટી કરવાને તમને નિશાની મળી જશે અહીંયા માઈનસ અને અહીંયા પણ માઈનસ એટલે પહેલું પદ જાણે ઉડી તો ગયું ચાલો બીજા પદમાં શું થશે તો કે 5 માઈનસ 9 5 માંથી 9 જાય તો કેટલા વધશે તો કે માઈનસ 4 x નો ઘન માઈનસ 7 માઈનસ 3 એટલે કે માઈનસ 10 x નો વર્ગ પછી ઉતારો વત્તા 2x પછી આગળ વધીએ તો શું થશે હવે તો કે હવે અહીંયા મારે માઇનસ લાવવું પડશે એટલે અહીંયા માઇનસ વડે ગુણીશ બી માઇનસ 4 લાવવા પડશે એટલે 4 ગુણી થશે અને x નો ઘન છે x નો વર્ગ છે એક x ની જરૂર પડશે એટલે માઇનસ 4x વડે ગુણી થશે તો શું થશે અહીંયા કે માઇનસ 4x નો ઘન પછી માઇનસ 4 કરીને 12x નો વર્ગ અને માઇનસ 4x લીટી દ્વારા જે નિશાની ફરી જાય અહીંયા માઇનસ છે એટલે પ્લસ માઇનસ છે એટલે પ્લસ અને અહીંયા પણ પ્લસ પ્લસ કરી શકે તો ઉડી જશે પહેલું પદ પહેલું પદ ચાલો માઇનસ 10 અને વત્તા 12 કેટલા વધશે તો કે 2x નો વર્ગ 4 અને 2 4 વત્તા 2 6x અને ઉપરથી ઉતારો વત્તા ફરી પાછા 2 પછી કેટલા વાળો ભાગ ચાલશે અહીંયા x નો વર્ગ છે અહીંયા x નો વર્ગ છે તો મારે ખાલી 2 જોડે ગુણવા પડશે એટલે હું ગુણીશ અહીંયા વત્તા 2 તો શું થશે વત્તા 2 વડે ગુણીશ તો થશે 2x નો વર્ગ વત્તા 3 ગુણ્યા 6x અને વત્તા 2 લીટી દ્વારા નિશાની ફરી જશે માઇનસ 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 બધું ઉડી જશે જો તો 2x વર્ગ 2x વર્ગ 6x 6x 2 અને આ 2 તો શેષ કેટલી મળી મને 0 તો આગળ એક્ઝામ્પલ જોઉં જો કે અહીં શેષ r of x બરાબર 0 છે માટે g of x એ p of x માં અવયવ છે બરાબર મિત્રો આટલો સરળ એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ નંબર 2 બરાબર જે ઘાત આવતી હોય એ ઘાતની નીચે
લખવાનો તમને ક્યાંય વાંધો નહીં આવે તો જીરો કરશો તો તો ક્યાંય વાંધો આવશે કેમ થ્રુ આવું બરાબર ચાલો એક્સ નો ઘન જીરો એક્સ નો ઓવર ઓછા ત્રણ એક્સ વત્તા એ કેટલા વડે ભાગ ચાલશે તો કે એક્સ ના ઓવર વડે ભાગ ચાલશે એક્સ ના ઓવર વડે ભાગ થશે તો કેટલો આવશે જવાબ અહીંયા તો કે એક્સ ની પાંચ ઘાત જીરો એક્સ ની ચાર ઘાત માઇનસ ત્રણ એક્સ નો ઘન અને વત્તા એક્સ નો વર્ગ લીટી કરો નિશાની ફરી જશે અહીંયા થશે માઇનસ અહીંયા માઇનસ અહીંયા પ્લસ અને શું થશે માઇનસ જો તો કોણ કોણ ઉડે છે તો પહેલા તો એક્સ ની પાંચ ઘાત અને આ એક્સ ની પાંચ ઘાત અને એક્સ ની ચાર ઘાત એક્સ ની ચાર ઘાત અહીંયા એક્સ નો વર્ગ અહીંયા એક્સ નો વર્ગ માત્ર ને માત્ર એક જ વધે છે કેટલા વધે છે તો કે ચાર વત્તા ત્રણ માઇનસ ચાર વત્તા ત્રણ એટલે કેટલા આવશે માઇનસ વન અને એનો ચલ છે એક્સ નો ઘન ઉપર થી આ બે ઉતારવા પડશે મારે કેમ બંને ઉતારવા પડશે કારણ કે આ બધું જ ઉડી ગયું છે એક એક ઉતારવાથી કઈ મેળ પડશે નહીં એટલે આ બે ઉતારું છું વત્તા ત્રણ એક્સ વત્તા એ બરાબર હવે કેટલા વડે ગુણવા પડશે તો અહીંયા એક્સ નો ઘન છે અહીંયા પણ એક્સ નો ઘન છે પણ માઇનસ છે અહીંયા પ્લસ છે એટલે મારે માઇનસ વન વડે ગુણવા પડશે તો શું થશે માઇનસ વન વડે ગુણવું એટલે કે માઇનસ એક્સ નો ઘન માઇનસ ને થઈ જશે પ્લસ ત્રણ એક્સ અને માઇનસ એક ટકા એક હવે આ વિશે પ્રયોગ ના મળે તમે ગભરાઈ જાઓ શું થઈ ગયું છે તમારું તમે કેમ આનો ગુણાકાર જીરો આર જીરો આર કરો તો જીરો થવાનું છે બીજી વસ્તુ અહીંયા પ્લસ માઇનસ છે તો મારો જવાબ માઇનસ છે તો ભલે માઇનસ છે શું ફેર પડે છે આપણે આપણો નિયમ ફોલો કરવાનો કે કોણ નિશાની બદલે છે એટલે પ્લસ અહીંયા માઇનસ અહીંયા પ્લસ એટલે આ ઉડી જશે આ ઉડી જશે અને 1 પ્લસ 1 કે શેષ કેટલી વધશે 2 તો કે અહીં શેષ એટલે કે r ઓફ x બરાબર કેટલા મળે છે 2 0 મળતા નથી માટે g ઓફ x એ p ઓફ x નો અવયવ નથી આપણે ખાલી ચેક કરવાનું જોઈએ કે અવયવ છે કે નહીં તે ચકાસો બરાબર છે મિત્રો હા આપણે અવયવ છે કે નહીં તેના દાખલા હવે એક દાખલો નવો આવે છે કે જે બહુ જ આઈએમપી છે એકદમ અગત્યના અગત્યનો દાખલો છે આ આઈએમપી દાખલો કહી શકાય બોર્ડમાં પૂછાય છે પૂછાય પૂછાય છે બરાબર છે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહી શકાય હવે એ દાખલો શું કહે છે કે જો આ બંધ પહેલા બધું સમજી લઈએ શૂન્ય શૂન્ય અવયવમાં શું છે થોડું ઘણું સમજવા જેવું તો આપણે બહુ બધી કહી લઈએ જસ્ટ ફોર સમજવા માટે તમે ધારો તો નોટ ડાઉન કરી શકો છો સમજ કે કોઈ એક બહુ કરી લીધી પી ઓફ એક્સ એક્સ સ્ક્વેર માઇનસ પાંચ એક્સ વત્તા છ હવે આને શૂન્ય શું થાય આપણે શૂન્ય ગોતવા છે સ્વાધ્યાય 2.2 છે તો શૂન્ય આપણે ગોતવા છે તો શું કરશું કરે શૂન્ય ગોતવા માટે ટ્રેનિંગ એક વસ્તુ પી ઓફ એક્સ બરાબર ઝીરો શું કરવાનું અહીંયા એક્સ સ્ક્વેર માઇનસ પાંચ એક્સ વત્તા છ બરાબર શું થશે ઝીરો છ ના અવયવ પાડવાના ત્રણ દુ ને છ સરવાળો કરવાથી કેવા થાય માઇનસ પાંચ એટલે કે માઇનસ ત્રણ એક્સ માઇનસ બે એક્સ વત્તા છ બરાબર ઝીરો પછી આ બે માંથી મેક્સિમમ જેટલું કોમન નીકળે એટલું કોમન કાઢી લઈએ એટલે એક્સ માઇનસ ત્રણ આમાંથી પણ માઇનસ ટુ કોમન કાઢી લઈએ એટલે એક્સ માઇનસ ત્રણ બરાબર ઝીરો એટલે પછી આપણે લખતા હતા એક્સ માઇનસ ત્રણ અને એક્સ માઇનસ બે બરાબર ઝીરો બરાબર છે જે આપણે આપણે ગણતા હતા આવી રીતે કે એક્સ માઇનસ ત્રણ બરાબર ઝીરો અથવા અથવા તો એક્સ માઇનસ બે બરાબર ઝીરો માટે એક્સ બરાબર ત્રણ અને પછી છે એક્સ બરાબર બે બરાબર તો આ ત્રણ અને બે શું છે આ
वर्गमूल में पांच छेद में त्रण
of x ના અવયવ છે હવે આ બંને હોય તો બંને નો ગુણાકાર પણ કેવો થાય એ બંને નો અવયવ થશે એટલે કે x માઈનસ સોરી x વત્તા વર્ગમૂળમાં 5 ના છેદમાં 3 અને બંને નો ગુણાકાર પણ કરી લીધો x માઈનસ વર્ગમૂળમાં 5 ના છેદમાં 3 એ p of x નો અવયવ છે હવે આ બંને નો ગુણાકાર થાય છે પછી આ બે શૂન્ય તો આપણને મળી ગયા પણ p of x ઉપરથી
બાકી ના બીજા બે શૂન્ય આપણે ગોતવા પડશે. તો માટે q ઓફ x બરાબર કેટલા મળશે હવે આપણને? તો કે 3x નો વર્ગ વત્તા 6x વત્તા 3. આમાંથી 3 કોમન કાઢી લેવા. જો 3 કોમન કાઢો તો કેટલા વધે? x વર્ગ વત્તા 3 ગુણ્યા 6 2x વત્તા 1. અને તમને ક્લિયર હોય તો પછી ખબર પડી જાય કે શું આપવું પડશે. 1 એકા 1 એટલે કે x વત્તા x, x વત્તા x બરાબર શું છે? 2x. એ પણ કરાય થોડા તો હું તો ડાયરેક્ટ લખું છું કારણ કે મને સૂત્ર યાદ છે. પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલો પદ ગુણ્યા બીજો પદ વત્તા બીજા પદનો વર્ગ એટલે x વત્તા 1 આખા નો વર્ગ થાય છે. માટે x વત્તા 1, x વત્તા 1 આવા અવયવ પડે. મારે તો શૂન્ય ગોતવા છે. શૂન્ય ગોતવા માટે શું કરવાનું? હું અહીંયા લખું છું. હવે શૂન્ય ગોતવા માટે શું કરવાનું મારે? શૂન્ય ગોતવા માટે મારે ફરી પાછું એ જ કરવું પડશે. q ઓફ x બરાબર 0 અને q ઓફ x બરાબર શું કરું? આ એનો છોડ પાડે એટલે કે 3 ગુણ્યા કૌંસમાં x વત્તા 1, x વત્તા 1 બરાબર 0. એનો મીનિંગ કે 3 તો 0 ન હોય તો કોણ 0 હોય? આ બે માંથી એક 0 હોય એટલે કે x વત્તા 1 બરાબર 0 અથવા x વત્તા 1 બરાબર 0. આના ઉપરથી આપણને બાકીના બે શૂન્ય કયા મળશે? અહીંથી માઇનસ 1 અને અહીંથી પણ આપણને એ જ મળશે માઇનસ 1 માઇનસ 1 બરાબર. બાકીના બે શૂન્ય કયા છે? માઇનસ 1 માઇનસ 1. આપેલા બીજા બે શૂન્ય ક્યાં હતા? તો કે માઇનસ વર્ગમૂળમાં 5ના છેદમાં 3 વત્તા વર્ગમૂળમાં 5ના છેદમાં 3. તો મિત્રો આ રીતના એક્ઝામ્પલ છે. અને જેવું જેવું તમને બીજું હોમવર્ક આપું છું, હોમવર્કમાં માત્ર ને માત્ર તમારે ઉદાહરણ નંબર 9 જાતે ગણવાનો છે. અને જરૂર છે બે શૂન્ય આપેલા છે, બાકીના બે શૂન્ય તમારે ગોતવાના છે બરાબર. તો આ દાખલો તમને હોમવર્ક માંગું છું, ઉદાહરણ નંબર 9 એટલે આ એક્ઝામ્પલ છે. આગળ રાખી અને પછી નજીક તમને આ વિષય ડિસ્કસ કરીશું આપણે અને પછી આપણો આ ચેપ્ટર અહીંયા પૂર્ણ થશે. ત્યાં સુધી આપણે સ્ટોપ. થેન્ક યુ.